नमस्कार विद्यार्थी मित्र, प्रजापति क्लासेस में स्वागत है तमारो। अने आजे आपणे हवे स्वाध्याय 8.2 अने तेनो छे प्रश्न नंबर 1। जो तमने किंमतो तैयार हशे तो तमे दाखला बहुत सरस रीते गणी शकशो, पण पहेला किंमतो याद करता शीखो। पहलू स्थान, बीजू स्थान, तीजू स्थान, चौथु स्थान ने पांचमू स्थान। 0 एक द्वितीयांश, तीजा स्थान पर 1/2 वर्गमूल 2, चौथा स्थान में 3/2 अने पांचमा स्थान में 1। बराबर, तो आवी रीते आपणे किंमतोने याद करता रहीशुं। अने आ दाखला जे छे आपणे गणवाना छे। प्रश्न 1 जे छे एमां एवुं कहे छे कि किंमत शोधो। एटले आपणी पासे पहेला प्रथम 2 दाखला छे, किंमत शोधो। अने तेमां आपणे पहेलो दाखलो लईए तो साइन 60, अहीं कोई निशानी नथी एटले वच्चे गुणिया कहेवાય। साइन 60 इंटू कॉस 30 અને સાઇન 30 ઇન્ટુ કોસ 60। તો આપણે કિંમતોનો ઉપયોગ કરીએ, સાઇન 60ની કિંમત ચોથું સ્થાન, અને ચોથું સ્થાન એટલે √3/2 બરાબર, આવો કૌંસ આપો તો ઘણું સરસ, ગુણ્યા કોસ 30 એટલે યાદ કરવાનું કે સાઇન 60 જ લાજ કિંમત છે, અને આ જ કિંમત આપણે ફરીથી લખીશું તો √3/2 થશે। ચાલો, સાઇન 30 બીજું સ્થાન, બીજું સ્થાન એટલે 1/2, અને કોસ 60 એટલે સાઇન 30, આ જ કિંમત પાછી લખવાની। એટલે જોયું કેટલું બધું યાદ રાખવાનું સહેલું છે। તો ચાલો હવે આનો આપણે ગુણાકાર કરીએ, √3 × √3 એટલે √3 નો વર્ગ એટલે 3, અને નીચે આવશે 2 × 2 = 4। એવી રીતે 1 × 1 = 1 અને 2 × 2 = 4, લસા કાઢીશું તો 4 એટલે ઉપર આવશે 3 + 1 એટલે કે 4/4, તો આપણો જવાબ કેટલો આવશે 1। એટલે આ જે છે એની કિંમત આપણને મળે છે 1। ચાલો હવે આપણે બીજા દાખલા પર આગળ વધીએ, દાખલા નંબર 2 પર આગળ વધીએ। તો કિંમતોમાં કોણ કોણ છે જોજો। 10 ની કિંમત યાદ કરીએ તો 10 જો યાદ ના આવતી હોય તો આપણને ખબર છે કે આ સાઇન અને કોસનો ગુણોત્તર છે, એટલે સાઇન 45 અને કોસ 45। હવે આપણે આ તો ત્રીજું સ્થાન થઈ ગયું, અને ત્રીજું સ્થાન એટલે બંને કિંમત સરખી જ છે, કોસ અને સાઇન, એટલે ઉડી જશે, એટલે જવાબ આપણો કેટલો આવશે 1। એટલે 2, હવે જો અહીંયા સ્ક્વેર છે એટલે અહીંયા આ કિંમત મૂકવાની છે મારે, 10² એટલે એકલો 10 હતો તો આપણે લખતે ને, સ્ક્વેર છે એટલે અહીંયા સ્ક્વેર કરવો પડશે કિંમતનો, એટલે આપણી પાસે કિંમત કઈ છે 1, 1નો સ્ક્વેર તો 1 જ થવાનો છે। ચાલો અહીં જોજો, કિંમતનો સ્ક્વેર છે કઈ કિંમત, કોસ 30। હવે કોસ 30 એટલે તમારે યાદ કરવાનું સાઇન 60, સાઇન 60 એટલે ચોથું સ્થાન, ચોથું સ્થાન એટલે √3/2 નો સ્ક્વેર બરાબર છે। ચાલો એવી રીતે સાઇન 60 એટલે ફરી પાછું ચોથું સ્થાન, અને ચોથું સ્થાન એટલે √3/2 નો સ્ક્વેર તો હવે અહીં તમે જુઓ કે આ જે કિંમત આપણે લઈએ તો 2 × 1 નો વર્ગ કેટલો થશે 1 હને। હવે તમે જુઓ અહીંયા કે ભાઈ આને સાદરૂપ આપવાની પણ જરૂર નથી, એક કિંમત પ્લસ છે ને એ જ કિંમત માઇનસ છે, આ કિંમત આવી પ્લસ છે અને આ કિંમત માઇનસ છે, આ સીધી જ ઉડી જશે, એટલે કશું બચ્યું નહીં, એટલે 0 એટલે 2 × 1 = 2 જવાબ। એટલે આ તમારા પહેલો અને બીજો દાખલો ઘણા સરળ છે। અને હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 3। તો પ્રશ્ન 1માં આપણે ત્રીજા નંબરના દાખલા પર આગળ વધીએ, અને આની કિંમત મારે શોધવાની છે। એક છે કોસ 45, સેક 30 અને કોસ એક 30। પહેલાં કિંમતો યાદ કરી લઈએ તો કોસ 45 એટલે સાઇન 45, ત્રીજું સ્થાન 1/√2। ચાલો આ તો યાદ રહી ગયું, સેક 30 એટલે યાદ કરવું હોય તો 1/cos 30। આ એક પહેલું કે સેક એટલે કોસનો ઊંધો વ્યસ્ત છે, અને વ્યસ્ત છે એટલે હવે અહીંયા જો કિંમત યાર હવે આનો આપણે લઈએ કે ભાઈ કોટિકોણ લેવો છે તો શું થશે, સાઇન 60 થશે। હવે સાઇન 60 એટલે ચોથું સ્થાન, અને ચોથું સ્થાન જે છે ચોથા સ્થાનની કિંમત છે √3/2, ઊંધું કરી દઈએ તો 2/√3 √3। ચાલો એવી રીતે અહીંયા આપણે લઈએ કે કોસેક 30, કોસેક એટલે સાઇનનો વ્યસ્ત, એટલે 1/√3 સાઇન 30ની કિંમત યાદ કરી કે બીજું સ્થાન, બીજું સ્થાનનો વ્યસ્ત લઈએ એટલે કેટલા આવશે 2। તો આ બધી કિંમતો આપણે હવે આમાં મૂકી દઈએ તો શું થશે જોઈએ, તો પહેલું કોસ 45ની કિંમત
એકના છેદમાં વર્ગમૂળ બે, સેક 30 ની કિંમત 2ના છેદમાં વર્ગમૂળ 3, અને કોસેક 30 ની કિંમત વત્તા 2. બસ આનું આપણે સાદુરૂપ આપવાનું છે. ચાલો કેવી રીતે આપીએ, તો પહેલાં તો આ રૂટ 3 છે, વર્ગમૂળ 3, એનો લસા લેવો પડશે. અને જો લસા ન લેવો હોય તો આપણે આનો સમયકારક અવયવ લેવો પડે. જો સમયકારક અવયવ લેતા તમને આવડી જાય તો બહુ સરળ છે. તો આપણે અહીંયા લઈએ કે એકના છેદમાં વર્ગમૂળ છે, તો એનો સમયકારક અવયવ √2 √2 વડે ઉપર નીચે ગુણીએ. જોજો, હા, આ જે છે એકના છેદમાં 2 વર્ગમૂળ 2, એને આપણે √2 √2 વડે ગુણીએ. એટલે અહીંયા છેદનું આપણે સમયકરણ કર્યું. એવી રીતે અહીંયા પણ 2ના છેદમાં √3 છે, તો એને પણ આપણે √3 √3 વડે ગુણ્યા. તો હવે શું થશે જોજો, તો કે ભાઈ √2 √2 કેટલા થઈ ગયા? 2. આ થઈ ગયા 2, અને એવી રીતે √3 √3 કેટલા થઈ ગયા? 3. ચાલો, તો અહીંયા મેં નવું કશું જ નથી કર્યું. જુઓ કે ભાઈ વર્ગમૂળ 2 હતા એટલે ઉપર નીચે વર્ગમૂળ 2 લખ્યા, અહીંયા √3 એટલે √3 √3, એટલે આપણે છેદનું શું કર્યું? સમયકરણ કહેવાય, ને છેદનું સમયકરણ 9મા ધોરણમાં શીખેલા. હવે આનો લસા રહેશે, નીચે 3 છે એટલે એનો લસા રહેશે. આપણે એનો લસા લઈએ, ઉપલી રકમ તો એની એ જ છે, √2 ના છેદમાં 2. તો હવે શું થશે જોજો, તો કે 2√3 અને લસા 3 2 કેટલા થઈ જશે? 6 છેદમાં 3. એટલે આ 3 લસા લીધો. જુઓ તમે, એટલે આના નીચે 1 છે એટલે આને 3 ગુણવાના, એટલે 3 2 શું થઈ ગયા? 6 થઈ ગયા. હવે આપણે આને થોડુંક સાદરૂપ આપીએ તો અંશનો છેદ છેદમાં આવે, અને છેદનો છેદ ઉપર જશે, અંશમાં જશે, એટલે 3 ઉપર જશે અને 2 નીચે આવશે, એટલે શું આવશે? 3√2 √2 2√3 6. આવું કંઈક બન્યું. ખ્યાલ આવ્યો? જોજો, ફરીથી જોઈ લેજો મેં શું કર્યું છે અહીંયા. તો આને આ તો આપણો અંશને છેદ તો છે જ. જુઓ, √2 અને 2√3 + 6, તમે આ જોઈ લો, આ તો છે જ, આ છેદમાં આવી ગયો, એટલે 2 છેદમાં આવે એટલે અહીંયા આવશે, અને છેદનો છેદ અંશમાં જશે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે આમાંથી કંઈક કોમન શું નીકળે છે? 2. તો 2ને આપણે બહાર કાઢી લઈએ. 3√2 2 તો હતા જ, અને પાછા બીજા 2 બહાર કાઢીએ, એટલે √3 + 3. આવું કંઈક બન્યું. હવે આ 2માંથી કઈ રકમ મોટી છે, √3 કે 3? 3. એટલે આપણે એને આગળ લખવી પડશે. તો આપણે લઈએ 3√2, અહીંયા થઈ ગયા 4, 3 + √3, 3 + √3. હવે મારે આ જે સંખ્યા છે એના છેદનું ફરી પાછું સમયકરણ કરવું હોય તો પ્લસ હોય તો માઇનસ વડે મારે ગુણવું પડે. આનું સમયકરણ કરવું હોય તો અહીંયા પ્લસ હોય તો માઇનસ વડે મારે ગુણવું પડે. ક્યાં? ઉપર અને નીચે. આ ઉપર નીચે મેં ગુણાકાર કર્યો. તો હવે આપણે પહેલાં આનું સાદરૂપ આપી લઈએ, પછી ગુણાકારની વાત આગળ વધારીએ. તો 3√2 √3 6 શું થશે? હવે તમે જુઓ, તો આ પહેલાં આપણા અવયવ થઈ ગયા કે એકવાર વત્તા છે અને એકવાર ઓછા છે, તો કે ભાઈ a√b અને a − b એટલે કે a² − b² એટલે કંઈ થશે. આપણે મોટો કૌંસ મૂકીએ તો 3√3² તો હવે હજુ આપણે આગળ સાદરૂપ આપીએ તો શું થશે, કે 3√2 √3 6 શું થયું? હવે 4 લઈએ તો 3√9 − 3 એટલે કે કેટલા આવ્યા? 6. તો 3√2 √3 4 × 6, તો અહીંયા ભાગ ઉડશે, 3 2 6, એટલે આપણો ફાઇનલ જવાબ આવ્યો 2√8 × 3 − √3. એટલે આ તમારો થઈ ગયો જવાબ. એટલે જો તમારે આને અંદર ગુણી નાખવું હોય તો તમે એને ગુણી શકો છો કે 3√2 √3 × √2 √6 6 8. આ તમારી ચોપડીમાં પાછળનો જવાબ છે. એટલે આને ખૂબ જ સમજીને કરજો, વિચારીને કરજો.
और धारो कि कहीं अहींथी गणतरी में कदाच कोई फरक हो सके એટલે તમે પહેલા લસા લઈને પછી તમે છેદનું સમીકરણ કરો તો પણ જવાબ આનો આવી શકે છે એટલે આ મેં પહેલાં અહીંયા છેદનું સમીકરણ એટલે શું કે ભાઈ નીચે સમય સંખ્યા હોવી જોઈએ અસમય નહીં આ છેદમાં કોઈ બી રૂટ ટુ હોય એનું સમીકરણ કરવું હોય તમારે રૂટ ટુ વડે ગુણીએ તો રૂટ ટુ અને રૂટ ટુ શું થઈ જાય બે એટલે આ છેદનું શું કહેવાય સમીકરણ એ જ ઉપયોગ મેં અહીંયા કર્યો બરાબર એટલે આ પહેલાં અહીંયા બી છેદનું સમયકરણ કરું અને આ જે બેના છેદમાં રૂટ થ્રી છે તેનું પણ સમયકરણ કર્યું આપણે એટલે અહીંયા નીચે જુઓ ત્રણ થઈ ગયા અને અહીંયા કેટલા થઈ ગયા બે થઈ ગયા અને ત્યાર પછી આપણે સિમ્પલી સાદુરૂપ જ આપ્યું છે અંશ છેદ છેદ અંશના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે અને આવી રીતે આપણે દાખલો એટલે આને ફરી પાછળ તમે બીજી વખત ગણો અને બીજી રીતે બી ગણી શકાય બીજી રીતે એટલે કે તમે સીધું અહીંયા લસા લઈને કરશો તો બી આ જવાબ આવી શકે છે એટલે કે હું ધારો કે આનો આ દાખલો અહીંથી ગણો ફરી પાછો કે એકના છેદમાં રૂટ ટુ અને બેના છેદમાં રૂટ થ્રી પ્લસ ટુ હવે કોઈ કહેશે કે અહીંથી આપણે લસા લઈને ગણીએ તો જોજો એ જ વસ્તુ થશે એકના છેદમાં રૂટ ટુ ટુ પ્લસ ટુ રૂટ થ્રી અપોન રૂટ થ્રી બરાબર હવે શું થશે આ આ રૂટ ટુ નીચે આવશે અને રૂટ થ્રી કંઈ જશે ઉપર જશે એટલે કે રૂટ થ્રી છેદમાં રૂટ ટુ ટુ પ્લસ ટુ રૂટ થ્રી આમાંથી હું બે બાર કાઢી લઉં બે બાર કાઢી લઉં તો શું થશે ટુ રૂટ ટુ વન પ્લસ રૂટ થ્રી હવે આ રૂટ ટુને અંદર નાખી દેવું પાછા એટલે શું થશે રૂટ થ્રી ટુ રૂટ ટુ પ્લસ રૂટ સિક્સ કોણ વધારે છે રૂટ સિક્સ હવે રૂટ સિક્સ વધારે તેને હું આગળ રાખું એટલે શું થશે કે જોજો કે આપણી પાસે બે તો છે જ રૂટ સિક્સ પ્લસ શું થઈ ગયા રૂટ ટુ હવે આને કાઢવા માટે છેદનું શું કરવું પડશે સમયકરણ સમયકરણ એટલે જે સંખ્યા છે એનાથી માઇનસ વડે આપણે ઉપર નીચે ગુણવાના ચાલો માઇનસ વડે ઉપર નીચે ગુણો તો ઉપર શું થઈ ગયું જોજો રૂટ થ્રી ગુણ્યા રૂટ સિક્સ માઇનસ રૂટ ટુ નીચે એકવાર ઓછા એકવાર વધતા એટલે કે રૂટ સિક્સનો વર્ગ ઓછા રૂટ ટુનો સ્ક્વેર ચાલો હવે આપણે આગળ વધીએ તો જોજો રૂટ થ્રી કાઉન્સમાં રૂટ સિક્સ માઇનસ રૂટ ટુ નીચે શું થશે રૂટ સિક્સનો વર્ગ છ રૂટ બેનો વર્ગ બે એટલે કે ભાઈ રૂટ થ્રી હવે આને આપણે અંદર ગુણવાનો પ્રયત્ન કરીએ તો છ તાલી અઢાર થશે ત્રણ દુ છ થશે અને નીચે બે ગુણ્યા કેટલા થશે ચાર હવે નીચે તો આઠ આવી જ ગયા ને ચાલો નીચે તો આઠ આવી જ ગયા તો હવે આપણે આને થોડુંક સાદરૂપ આપીએ તો એ નવ દુ અઢાર અને આ તો આપણી પાસે માઇનસ વર્ગમૂળ છ તો છે જ એટલે કે થ્રી રૂટ ટુ માઇનસ રૂટ સિક્સ છેદમાં આઠ આ તમારો જવાબ આ બીજી રીતે એટલે આ પણ ગણી શકાય છે અને આ પણ ગણી શકાય છે તો મને આવડવું જોઈએ બસ સાદરૂપ આપતા એટલે ટૂંકમાં છેદમાં કોઈ પણ અસમય સંખ્યા રહેવી જોઈએ નહીં તો તમે સાદરૂપ કમ્પ્લીટ કર્યું કહેવાય એટલે આ પણ એક પદ્ધતિ છે આ તમારી બીજી રીત છે બંને રીતે તમે ગણી કાઢો અને જવાબ લાવવાનો પ્રયત્ન કરો પછી તમે કહો કે અમને કઈ સરળ પડે છે અને એની પર તમે પછી ન્યાય આપો બીજી વખત જ્યારે ગણો ત્યારે પ્રશ્ન નંબર ચાર પર આગળ વધીએ પ્રશ્ન એકમાં તો પહેલાં તો કિંમત કઈ કઈ છે એ નક્કી કરી લઈએ સાઇન થર્ટી બીજું સ્થાન એકના છેદમાં બે ટેન પિસ્તાલીસ એટલે એક આપણે આગળ મેળવી ગયા હમણાં જ ચાલો કોસેક સિક્સટી એટલે એકના છેદમાં સાઇન સિક્સટી આવું યાદ આવવું જોઈએ કોસેક એટલે સાઇનનો વ્યસ્ત ચોથું સ્થાનનો વ્યસ્ત ચોથું સ્થાન એટલે રૂટ થ્રી બાય ટુ અને એનો વ્યસ્ત આવશે બેના છેદમાં રૂટ થ્રી ચાલો સેક થર્ટી એટલે એકના છેદમાં કોસ થર્ટી અને કોસ થર્ટી એટલે આવશે સાઇન સિક્સટી જે મેળવેલા જ છે આપણે આ જ કિંમત થશે બરાબર ચાલો એવી રીતે કોસ સિક્સટી એટલે આપણા મેળવેલા જ છે સાઇન થર્ટી જ થાય ચાલો એ બી કોસ સિક્સટી અને કોટ પિસ્તાલીસ એ પણ મેળવેલા છે કોટ પિસ્તાલીસ અને ટેન પિસ્તાલીસ સરખા થાય એટલે આ એક ખાસ ધ્યાન રાખો ટેનની ત્રણ જ કિંમત યાદ રાખવાની છે ટેન થર્ટી ટેન પિસ્તાલીસ અને ટેન સિક્સટી અને આપણે યાદ રાખેલું નાનો નીચે મોટો ઉપર રૂટ થ્રી નાનો
नीचे मोटो ऊपर उठरी नीचे અને આ તો એક જ છે એક સિમ્પલ એમ યાદ કરો બસ ટેવ પાડો અને ઓટોમેટિક તમને આવડી જશે કિંમતો બધી ચાલો હવે કિંમતો મૂકીએ આપણામાં સાઇન 30 ની કિંમત છે 1 ના છેદમાં 2 10 45 એટલે 1 કોસેક 60 ની કિંમત આપણે લાવ્યા 2 ના છેદમાં વર્ગમૂળ 3 સેક 30 એ જ કિંમત છે 2 ના છેદમાં વર્ગમૂળ 3 કોસેક કોસ 60 એટલે સાઇન 30 લેખ દુત્યાંશ અને કોટ 45 છે 1 તમે જોશો કે જે ઉપર કિંમતો છે એ જ નીચે છે પણ એક જણની સાઇન અલગ છે જુઓ એવી બાકી ઉડી જતા આ આ એક દુત્યાંશ 1 1 આ કિંમત બધી સરખી જ છે પણ એક માઇનસ છે ને એક પ્લસ છે તો હવે આપણે શું કરીએ અહીંયા કે લસા લઈએ તો લસા શું આવશે 2 અને રૂટ 3 અહીંયા લસા જે છે નીચે 2 છે અને બીજો કોણ છે રૂટ 3 એટલે આ 2 નો લસા શું તો કે 2 અને રૂટ 3 નો લસા સમય અસમય ભેગા કરી દેવાના ગુણાકારમાં 2 રૂટ 3 બંને ઉપર નીચે લસા સેમ જ છે એટલે જોજો હું લખું છું આ નીચે કશું નથી એટલે 1 આ નીચે કશું નથી એટલે 1 તો જોજો ઉપર અંશમાં લસા 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 હું આની વાત કરું છું ઉપલા ભાગની વાત કરું છું ચાલો હવે પહેલું પદ જે છે જોજો પહેલું પદમાં 2 એટલે રૂટ 3 નથી એટલે રૂટ 3 વડે ગુણો તો ઉપર 1 છે એટલે રૂટ 3 ગુણ્યા 1 રૂટ 3 અને રૂટ 3 વડે ગુણવાના ચાલો હવે અહીંયા 1 છે 1 છે એટલે મારે 2 રૂટ 3 લાવવા માટે બંનેથી ગુણવા એટલે આને આ રકમને 2 વર્ગમૂળ 3 થી ગુણો તો અહીંયા આવશે 2 વર્ગમૂળ 3 બરાબર છે ઓ જો ધારો કે અહીંયા 2 હતે ને તો 2 2 4 થઈ જશે જો અહીંયા રૂટ 3 હતે તો રૂટ 3 ગુણ્યા રૂટ 3 3 થઈ જશે એટલે 2 ગુણ્યા 3 6 થઈ જશે એટલે અહીંયા 1 છે એટલે આને આપણે ગુણીશું ચાલો હવે અહીંયા રૂટ 3 છે રૂટ 3 તો છે જ એટલે મારે કોના વડે ગુણવા પડે 2 વડે ઉપર 2 છે જ એટલે 2 2 શું થઈ જશે 4 થઈ જશે આ સેમ વસ્તુ હવે નીચે કરવાની છે જો લસા તો એ જ છે કયો 2 વર્ગમૂળ 3 જ છે લસા ફરીથી લઈએ રૂટ 3 છે એટલે 2 ગુણવાના એટલે 2 2 4 થશે અહીંયા રૂટ 3 ગુણવાના એટલે અહીંયા આવશે રૂટ 3 અહીંયા 1 છે એટલે મારે કોને ગુણવાના 2 રૂટ 3 ખબર પડી તમને હવે હવે આ બંનેના છેદના લસા ઉડી ગયા બંનેના છેદ છે એના લસા તો ઉડી ગયા હવે આને આપણે લખીએ તો જોજો ધ્યાન આપજો રૂટ 3 વત્તા 2 રૂટ 3 રૂટ 3 વત્તા 2 રૂટ 3 આ 1 રૂટ 3 એમાં 2 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય 3 રૂટ 3 ખબર પડે ને આમાં આપણે ઉમેરી એવી રીતે નીચે બી ઉમેરો થશે તો ઉપર શું થયું હવે જોજો તો આ છેદ તો નીકળી ગયા આ ભેગા થયા એટલે કેટલા બન્યા 3 વર્ગમૂળ 3 ઓછા 4 નીચે શું થયું 4 વત્તા 3 વર્ગમૂળ 3 આ સુધી પહોંચી ગયા એટલે શાંતિ બસ અહીંથી લાવવાનું હતું એ જ અઘરું હતું ટૂંકમાં લસા જ લીધો કશું જ કર્યું નથી ફરીથી તમે આ જુઓ કઈ રીતે લીધું તે ખ્યાલ આવશે હવે છેદનું સમયીકરણ કરવાનું છે છેદનું સમયીકરણ કરવાનું છે બંને પ્લસ રકમ છે એટલે કોણ મોટી કોણ નાની એ ચેક કરવાનું તો હું જો આનો વર્ગ કરું તો 4નો વર્ગ કેટલો થશે 16 અને 3 રૂટ 3 નો જો સ્ક્વેર કરીએ તો 3 ગુણ્યા 3 જોજો 3 નો સ્ક્વેર 9 3 ગુણ્યા 3 નો સ્ક્વેર 9 અને રૂટ 3 નો એટલે કેટલા આવ્યા 27 કોણ મોટું છે 27 એટલે 3 રૂટ 3 એટલે આને આગળ રાખીશું પહેલાને પાછળ રાખીશું એટલે અહીંયા એ જ વસ્તુ છે કે કોને આપણે આગળ રાખીએ પાછળ રાખીએ પછી પાછળથી માઇનસમાં આપણે ભેરવાયા કરીએ એટલે આ તો માઇનસમાં ના ભેરવાય એટલા માટે છે તો આપણે જો ઉપલું પડતો છેડું જ નથી આપણે એ 3 રૂટ 3 માઇનસ 4 છે અને આપણે લખીશું 3 રૂટ 3 પ્લસ 4 દ્રૌપદીને શું પહેરાવી દઈશું સાડી હવે છેદનું સમયીકરણ છેદનું સમયીકરણ કરીએ શું કરવું પડશે બોલો 3 રૂટ 3 પ્લસ 4 છે તો શું લખું બાજુમાં નીચે 3 રૂટ 3 માઇનસ 4 અને એવી જ રીતે 3 રૂટ 3 બંનેમાં સરખું જ લખવાનું દ્રૌપદીને સાડી આ બધી વેલ્યુ કાઢી નાખું છું જે જરૂર નથી આપણી પાસે હવે
चलो तो हवे तमे जुओ अंदर कि भाई आ बने तो सेम ज टर्म थी गई सरखीज है सरखाज पदों से सरखा पदों हो धारो कि आवुं होय कि एक्स ओछा एक अने एक्स ओछा एक એટલે એક્સ ઓછા એક આખાનો સ્ક્વેર થઈ જશે બરાબર અને નીચેનું પદ કેવું છે આવું છે કંઈ કે ભાઈ એક્સ વત્તા એક અને એક્સ ઓછા એક એટલે એ કેવું બનશે એક્સ સ્ક્વેર ઓછા એક આટલો ફરક છે આ એ વત્તા બી અને એ ઓછા બીના સ્વરૂપમાં છે એટલે અહીં વર્ગોનો તફાવત બને અને આ પૂર્ણ વર્ગ બને તો હવે આપણે આગળ વધીએ અહીં પૂર્ણ વર્ગ બનશે થ્રી રૂટ થ્રી માઇનસ ફોર આખાનો સ્ક્વેર છેદમાં થ્રી રૂટ થ્રી નો સ્ક્વેર ઓછા ચાર નો સ્ક્વેર હમણાં આપણે આગળ આનો સ્ક્વેર કરી જ ચૂક્યા છે થ્રી રૂટ થ્રી નો કેટલો સ્ક્વેર આવશે જો આપણે છેદ પહેલા લખી દઈએ હમણાં છેદમાં સત્યાવીસ અને ચાર નો વર્ગ કેટલો સોળ હવે ઉપર જોજો કે ચાંદલો એ આપણે કરેલો જ છે કે થ્રી થ્રી રૂટ થ્રી નો ચાંદલો લસરપટ્ટી અને ચાંદલો એટલે અહીંયા આપણે આનો આ સ્વરૂપમાં જઈએ છીએ એ ઓછા બી એ ઓછા બી આખાનો સ્ક્વેર હતો એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો જોજો અહીંયા હું લખું છું કે થ્રી રૂટ થ્રી નો સ્ક્વેર બરાબર ઓછા આ બધાનો ગુણાકાર બે ગુણ્યા બી ગુણ્યા એ બે ગુણ્યા ચાર ગુણ્યા આ થ્રી રૂટ થ્રી તો પહેલા આંકડા આંકડા ચાર દુ આઠ તાલી ચોવીસ રૂટ થ્રી જુઓ બે ગુણ્યા ચાર ગુણ્યા થ્રી રૂટ થ્રી આ બધાનો ગુણાકાર એટલે ચાર દુ આઠ તાલી ચોવીસ રૂટ થ્રી ચોવીસ રૂટ થ્રી વત્તા બી સ્ક્વેર એટલે ચારનો સ્ક્વેર તો આ જ એક વસ્તુ છે સમજવાની ચાલો આનો આપણે સ્ક્વેર કરી ચૂક્યા છે સત્તાવીસ થશે સત્યાવીસ ઓછા ચોવીસ રૂટ થ્રી ચારનો વર્ગ સોળ નીચે સત્યાવીસમાંથી સોળ જશે એટલે કેટલા વધશે અગિયાર કેટલા વધશે અગિયાર અહીંયા સત્તાવીસ વત્તા સોળ ભેગા થશે સત્તાવીસમાં છ ઉમેરે તો તેત્રીસમાં દસ ઉમેરે તો તેતાલીસ એટલે કે ફોર્ટી થ્રી માઇનસ ટ્વેન્ટી ફોર રૂટ થ્રી બાય ઇલેવન આ તમારો જવાબ થયો તો આપણે આગળ પ્રશ્ન નંબર પાંચમાં કિંમતો ખાસ કરીને મેળવી લઈએ કઈ કઈ છે કોસ સિક્સટી યાદ કરો કોસ સિક્સટી એટલે સાઈન થર્ટી એટલે એકના છેદમાં બે સેક થર્ટી એટલે એકના છેદમાં કોસ થર્ટી એટલે કે એકના છેદમાં સાઈન સિક્સટી ચોથું સ્થાનનું ઊંધું કરવાનું ટેન પિસ્તાલીસ હવે તો યાદ રહી ગયું હોવી જોઈએ એક સાઈન થર્ટી કોસ થર્ટી એટલે સાઈન સિક્સટી અને સાઈન સિક્સટી એટલે રૂટ થ્રી બાય ટુ બરાબર ચાલો હવે એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે જેમ જેમ આપણે આગલા સ્વાધ્યાયમાં જશું અને છેલ્લા સ્વાધ્યાયમાં તો આ તો તમારું એક સૂત્ર બનશે હું તમને અત્યારથી ખાલી કહી દઉં કે એક સૂત્ર છે એટલે કે નિત્યસમ છે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર એક તો અહીં થીટાની જગ્યાએ કોઈ પણ કિંમત લખો ધારે કે હું લખું અહીંયા સાઈન સ્ક્વેર થર્ટી કોસ સ્ક્વેર થર્ટી એટલે એક એટલે આપણે આગળ જઈશું ને તો બહુ ઇઝી પડશે એટલે હમણાં તો આપણે આની જગ્યાએ એક નથી લખવાનો એક આવી જશે ખરો એક આવી જશે ખરો હમણાં આપણે એક લખી શકીએ નહીં જ્યાં સુધી આ નિત્યસમ નહીં ચાલે ત્યાં સુધી પરીક્ષામાં તમે સીધા અહીંયા એક લખી શકશો પણ જેમ આપણે આગળ વધીશું તેમ આપણને ખબર પડશે ચાલો તો પહેલાં કિંમતો મૂકી દઈએ ઉપર પાંચ જો અહીંયા સ્ક્વેર કરવાનો છે ધ્યાન રાખજો અને અંદર કોસ સિક્સટીની કિંમત કેટલી આપણે લાવેલા છે એકના છેદમાં બે એટલે આ કિંમત મૂકી એકના છેદમાં બે ચાલો એવી રીતે આપણે આગળ વધીએ ફોર જો સેકનો સ્ક્વેર છે સેક સ્ક્વેર થર્ટી છે તો હવે સેક થર્ટીની કિંમત આપણે કેટલા લાવ્યા બેના છેદમાં વર્ગમૂળ ત્રણ તો અહીં આપણે લખીએ કે બેના છેદમાં વર્ગમૂળ ત્રણ અને ત્યાર પછી આપણે જોઈએ તો ટેન પિસ્તાલીસનો સ્ક્વેર છે અને ટેન પિસ્તાલીસની કિંમત કેટલી છે એક છે ચાલો નીચે આપણે લઈએ સાઈન થર્ટીનો સ્ક્વેર છે સાઈન થર્ટીની કિંમત કેટલી છે સાઈન થર્ટીને આપણે આગળ મેળવી ચૂક્યા છે એકના છેદમાં બે છે ચાલો એવી રીતે
cos 30 નો સ્ક્વેર છે અને cos 30 ની કિંમત બી આપણે મેળવી ચૂક્યા છે √3/2 અને આ તો હવે મોઢે યાદ રહી જાય એવી છે સેલી છે આપણે પ્રયત્ન નથી કરતા બીજું કંઈ નહીં દરરોજ એકવાર કિંમતો યાદ કરવાનો પ્રયત્ન કરો અઠવાડિયું તમે આપો પછી અઠવાડિયામાં એક વખત પછી મહિનામાં એક વખત એટલે યાદ રહી જશે હમણાં દરરોજ એક વખત યાદ કરવાની પછી અઠવાડિયામાં એક વખત યાદ કરો પછી મહિનામાં એક વાર યાદ કરો એટલે પાક્કું તમારે કાયમ માટે ચાલો હવે જોજો આગળ વધીએ આપણે ધીમે રહીને તો પહેલાં આનો સ્ક્વેર કરીશું પાંચ તો છે જ એક દ્વિતીયાંશનો સ્ક્વેર એટલે એકના છેદમાં ચાર ચાર કાઉન્સમાં બેનો વર્ગ એટલે ચાર અને √3 નો સ્ક્વેર ત્રણ ઓછા એકનો સ્ક્વેર એક નીચે એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર નીચે √3 નો સ્ક્વેર ત્રણ અને બેનો વર્ગ ચાર ધ્યાન રાખજો આ એક આવશે જ છેદમાં એક આવવાનું પાક્કું ચાલો ઉપર ગુણીએ તો પાંચ એકા પાંચ છેદમાં ચાર ચાર ચોકુ 16 છેદમાં ત્રણ ઓછા એક નીચે લસા ચારાનો અને ઉપર ભેગું થશે 1 વત્તા 3 એટલે 4 ના છેદમાં 4 મેં તમને કીધું હતું જ એ થઈ ગયું તો શું થયું જોઈએ આપણે કે ભાઈ 5 ના છેદમાં 4 વત્તા 16 ના છેદમાં 3 ઓછા 1 છેદમાં 4 ના છેદમાં 4 એટલે આ ઉડી જાય છે એટલે 1 વધે છે જોઈ લો છેદમાં 1 વધે એટલે છેદમાં 1નું કોઈ મહત્વ નથી બસ હવે આપણે ખાલી આનો જ લસા કાઢવાનો જે લસા કેટલો આવશે 4 તાલી 12 છેદ તો કોઈ છે જ નહીં લસાનો છેદ થઈ ગયો એટલે આને 3 ગુણવાના પહેલાં રકમને 4 ગુણવાના અને છેલ્લી રકમને 12 ગુણવાના તો 5 તાલી 15 બીજું આવશે 16 ચોકુ 64 અને 12 એકા 12 આ 15માંથી 12 જાય તો 3 એટલે 64 વત્તા 3 છેદમાં 12 એટલે જવાબ આવશે આપણો 67 ના છેદમાં 12 આ તમારો પહેલો પ્રશ્ન પૂરો થયો તો આપણે વધારાના પ્રશ્નો પર જઈએ તો 5 પ્રશ્નો ચોપડીના 6, 7, 8 વધારાના છે આપણે પહેલા પ્રશ્નની વાત કરી લઈએ કે સાઇન 60ની કિંમત કેટલી હોય √3/2 સાઇન 45 ત્રીજું સ્થાન 1 ના છેદમાં √2 cos 60 એટલે sin 30 એટલે 1 ના છેદમાં 2 અને cos 45 એટલે 1 ના છેદમાં √2 હવે જો અહીંયા sin 60 આવી ગયું cos 30 નથી એટલે આપણે cos 30 ની એવું તો મેળવી લઈએ એટલે કે sin 60 યાદ છે ને ચાલો આ cos 30 થઈ ગઈ બીજું તો કોઈ નવી કિંમત નથી sec 30 એટલે આપણે આનું ઊંધું કરી દઈશું આ થઈ જશે 1 ના છેદમાં sec 30 થઈ જશે અને 1 રહી cos 0 એટલે sin 90 અને sin 90 એટલે 1 અને tan 60 એટલે મોટો ઉપર √3 હવે નહીં યાદ રહેશે ચાલો આપણે 6 નંબરનો દાખલો લઈ લઈએ પહેલાં જોજો અહીંયા વચ્ચે ગુણ્યા છે અહીંયા વચ્ચે ગુણ્યા છે તો હું કિંમત લખું sin 60 કેટલા છે √3/2 ગુણ્યા sin 45 1 ના છેદમાં √2 વત્તા cos 60 1 ના છેદમાં 2 ગુણ્યા cos 45 1 ના છેદમાં √2 હવે આનું સાદરૂપ મારે આપવાનું છે તો પહેલાં તો અહીંયા ગુણાકાર ઉપરનો નીચેનો ઉપરનો થશે √3 × 1 √3 નીચે આવશે કૂતરાની રોટલી નાખે 2√2 વત્તા 1 એકા 1 પાછું આવીએ 2√2 હવે લસા મળી ગયો મને જુઓ નીચે એટલે 2√2 લસા કશું કોઈ ગુણવાની જરૂર નથી √3 વત્તા 1 શું શીખેલા નીચે અસમ્ય સંખ્યા નહીં જોવે એટલે મારે હવે અહીંયા √2 × √2નો સમય લેવું પડશે ઉપર ગુણી નાખીએ તો શું થશે √6 √2 નીચે 2 × 2 એટલે આપણો જવાબ આવશે √6 + √2 છેદમાં 4 આ તમારો ક દાખલાનો જવાબ થયો 6 દાખલાનો જવાબ ચાલો હવે આપણે આગળ વધીએ અને તે છે 7મો દાખલો લઈએ આપણે વધારાનો છે
सातमा दाखलानी आपणे बात करीए तो जोजो किंमतो साइन 60 चौथुं स्थान रूट 3 ना छेदमां 2 कॉस 30 એટલે આ સેમ જ કિંમત रूट 3 ना छेदमां 2 चलो अब जो जो नीचे एक ना छेद में साइन 30 एक दुत्यांश और कॉस 60 એટલે પણ એક દુત્યાંશ બરાબર કારણ કે સાઈન 30 થવાના છે તો ઉપર શું થશે જો કોઈ પણ રકમ બે વખત ભેગી થાય ધારો કે હું કહું કે ભાઈ x વત્તા x તો શું થઈ જાય 2x એવી રીતે √3 વત્તા √3 હોય તો શું થઈ જાય 2√3 તો અહીં √3 / 2 √3 / 2 એટલે 2 ઇનટુ √3 / 2 એટલે આ બે બે ઉડી ગયા ચલો હવે અહીં જોજો આ બંને ભેગા થઈ જાય અડધો નો અડધો કેટલા થઈ જશે 1 એટલે 2 / 2 એટલે 1 ચલો તો હવે શું મળ્યું મને ઉપર √3 ને નીચે 2 આ તમારો જવાબ એકદમ સિમ્પલ ઈઝી વે નવું કશું જ કર્યું નથી હવે આપણે છેલ્લા દાખલા પર જઈએ આના કિંમતો તો આપણે મેળવેલી જ છે ચલો આઠમા નંબરનો દાખલો તમને જ્યારે પણ ના સમજ પડે તો વિડીયોમાં નીચે કોમેન્ટમાં લખો કે આ પ્રશ્નમાં મને સમજ નથી પડી તો હું તમને ફરીથી પાછો સમજાવું તમારો કોન્ટેક્ટ કરું જો તો કોન્ટેક્ટ નંબર લખો મને કંઈ વાંધો નથી હું કોન્ટેક્ટ કરીશ તમારો ચાલો તો અહીંયા જુઓ કોસેક 30 તો કોસેક 30 ની કિંમત નો સ્ક્વેર કોસેક 30 એટલે આમ મગજમાં યાદ કરીએ કે સાઈન 60 ચોથું સ્થાન √3/2 sec 30 એટલે cos નો ઊંધો હવે cos 30 એટલે sin 60 sin 60 એટલે ચોથું સ્થાન નું ઊંધું શું થશે 2 ના છેદ માં √3 નો સ્ક્વેર એમાં બાજુમાં હતું જ ને જુઓ ને આનો ઊંધો છે ને ચાલો હવે cos 0 આપણે મેળવેલા છે sin 90 એટલે કેટલા 1 એટલે 2 કૌંસમાં 1 ચાલો 3 sin 90 મેળવેલા છે 1 અને મોટો ઉપર 1060 એટલે મોટો એટલે √3 ઉપર 1030 એટલે 1 ના છેદમાં √3 આવું યાદ રાખો ચાલો આનો સાદો રૂપ જ આપવાનું છે તો પહેલો આવશે 3 √3 નો સ્ક્વેર કેટલો 3 નીચે આવશે 2 નો વર્ગ 4 ચાલો એવી રીતે અહીં 2 નો વર્ગ 4 √3 નો સ્ક્વેર 3 ચાલો પહેલી બાજુ લઈએ તો 2 એકા 2 વત્તા 3 ઓછા 3 આ છેલ્લું પદ 3 ઓછા 3 ઉડી ગયું ચાલો 3 તાલી કેટલા 9 ના છેદમાં 4 વત્તા 4 ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 1 એટલે મારે લસા લેવો હોય તો કેટલો 12 12 લસા એટલે આને 3 ગુણે તો 9 તાલી 27 આને 4 ગુણે તો ચોકુ ચોકુ 16 અને 12 2 24 બધું ભેગું કરી દો જો 16 માં 4 ઉમેરો 20 ને 20 40 40 થઈ ગયા 40 ને 20 60 ને 2 67 ના છેદમાં 12 પણ આવો આગળ એક જવાબ આપણે મેળવતો તો આ તમારા વધારાના પ્રશ્નો થઈ ગયા હવે સ્વાધ્યાયમાં આગળ વધીએ